தோரணை சொன்னா வாழ வேறாங்க நம்மளுக்கு பரமேஸ்வரன் இது வேணா ஜெய் சிவா பிரகரணம் வேவா பூர்ண சங்கியாவமா બે સંખ્યાઓ આપણે જોઈ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓના ગણને દર્શાવવા માટે સમૂહને દર્શાવવા માટે સમૂહ કેવી રીતે તો કે પ્રાકૃતિક સંખ્યા એક થી લઈને એક બે ત્રણ ચાર પાંચ અનંત સુધી આવતી સંખ્યાઓનો જે સમૂહ છે એને આપણે સંકેતમાં કેપિટલ એન પેલેબિસિટના એન વડે દર્શાવીએ એન બરાબર ગણના સમૂહને દર્શાવવા માટે છગડીયા કૌંસની નિશાની પસંદ કરેલી છે એટલે એન બરાબર છગડીયા કૌંસમાં એક બે ત્રણ ચાર ડેશ 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 યાને કે અનંત સુધી ને છગડીયા કૌંસ ખોલો એવી જ રીતે એ જે પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે જે ગણતરીમાં લઈ શકાય સિમ્બોલ સમજો છો રૂપિયા એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ ગણની અંદર ઝીરો ઉમેરી દેવામાં એટલે કે ગણ ઝીરો થી શરૂ થતો હોય ઝીરો એક બે ત્રણ ચાર અનંત સુધી તો એ સમૂહ થયો જેને નામ આપવામાં આવ્યું છે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાઓના સમૂહને દર્શાવવા માટે સંકેત W પસંદ કર્યો છે પહેલી એક્શન W બરાબર છગડીયા કૌંસમાં 0 1 2 3 4 અનંત આ બે ગણને લઈને આ બે સમૂહને લઈને આપણે સંખ્યા રેખા ઉપર અભ્યાસ કરીએ છીએ કાલે આપણે સંખ્યા રેખા ઉપર એટલે કે ગયા પીરિયડમાં આપણે સંખ્યા રેખા ઉપર સરવાળો કેવી રીતે કરી શકાય એ જોયું આજનો પ્રશ્ન છે સંખ્યા રેખાના ઉપયોગથી 8 માઇનસ 3 6 માઇનસ 2 અને 9 માઇનસ 6 ને બાદ બતાવી કાલે જ્યારે આપણે સરવાળો જોયો ત્યારે સંખ્યા રેખા ઉપર જેટલી સંખ્યા પ્લસ કરવાની હતી એ કદમ એટલે કે 5 પ્લસ કરવાના હોય તો 5 કદમ 5 બદલા આપણે જમણી બાજુ પર કરી બધા કરતા આપણે જમણી સાઈડ ગયેલા આજે બાદબાકી છે એટલે આપણે જમણી તરફથી ડાબી તરફ આજે કદમ ભરીશું આજે ડગલા ઉપાડીશું તો આપણને સંખ્યા રેકોર્ડ પર આપણો જવાબ સાચો મળશે તો એના માટે આપણે પહેલો દાખલો જોઈએ કે 8 માઇનસ 3 યાદ રાખો બાદ બાકી કરવા જઈ રહ્યા છે એટલે 8 માંથી 3 બાદ કરવા માટે જવાબ 8 માંથી 3 બાદ કરવા માટે જે બાદ બાકી કરવાની છે એના માટે કંઈક લખવું પડે એ 8 થી શરૂ કરી 8 ની ડાબી બાજુ કરવા માટે 8 થી શરૂ કરી 8 ની આઠમી ડાબી બાજુ કેટલા કદમ ભરીશું એ પણ લખવું પડશે અને એનો એકમ કેવો હશે એ પણ લખવું પડશે એટલે એક એકમના એક એવા ડાબી બાજુએ એક એકમના એવા કેટલા પગલા જઈશું તો કે કેટલા બાદ કરવાના છે 3 એટલે 3 પગલા ડાબી બાજુએ જઈશું ક્યાંથી શરૂ કરીને
આજથી શરૂ આજની દાવી વાતે કેટલા કદમ જવાનું છે કે જેટલા બાદ કરવાનું છે એટલા કદમ જવાનું છે આમ ત્રણ પગલા જતા આપણને આમ ત્રણ કદમ જતા આપણું હવે જાણો છો આઠમાંથી ત્રણ જાય તો કેટલા મળે તો કે પાંચ એટલે પાંચ ઉપર હોય આપણને બી આપણે પાંચ ઉપર પહોંચીશું હવે આપણે સંખ્યા રેખામાં પાંચ ઉપર જ પહોંચવું પડે ફાઇનલ જો આઠમાંથી ત્રણ જાય આપણે બધી જ વિગત લખી છે કે આઠ થી શરૂ કરી આઠની ડાબી બાજુએ ત્રણ કદમ ભરીશું જેથી કરીને આપણને પાંચ મળશે તો સંખ્યા રેખાઓ ઉપર નિરૂપણ કરીએ પૂર્ણ સંખ્યાઓ જીરો થી શરૂ થાય તો જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સુધી સમાઈ શકે એવી સંખ્યા રેખા મેં બોલી છે આ સંખ્યા રેખાની ખાસિયત એ છે કે બંને પૂર્ણ સંખ્યાઓ વચ્ચેનો ગાળો મેં પટ્ટી પ્રમાણે કોઈ એવા અંદાજથી નથી લીધો મેં બંને વચ્ચેનો એક એવો પસંદ કર્યો છે કે તમને જોવો ગમે જે નાનો પણ ન હોય ને મોટો પણ આજે એકમ મેં પસંદ કર્યો જીરો ને એક વચ્ચે કે એક અને બે વચ્ચે કે બે અને ત્રણ વચ્ચે એ આ દરેક સંખ્યા રેખા સરખા અંતરે છે એને સાચી સંખ્યા રેખા દોરી શકાય એનો એકમ જળવાવો જોઈએ એનો એકમ પરફેક્ટ હોવો જોઈએ નહીં કે ગણિતમાં વધે ગણિતમાં ઘટે ફૂટપટ્ટીમાં આ મૂકું ફૂટપટ્ટી ફૂટપટ્ટીમાં તો એક્ઝેક્ટ જ હોય છે એ માપ આપણને અહીંયા નાના લાગે જીરો એક બે ત્રણ એ પ્રમાણે તમે સ્કેલમાં લે તો બહુ યોગ્ય છે પણ એનો બુકમાં થોડું નાનું લાગે એટલે આપણે શું કરવું જોઈએ કે જીરોથી એક છોડીને જો બે પહેલો કાપો ગણી જીરો એક છોડીને પછી જ્યાં બે આવે ને એક લખી તો હવે પૂર્ણ ફૂટપટ્ટીમાં આખી ફૂટપટ્ટીમાં બે વચ્ચે એક એક સંખ્યાનો એકમ લઈને આપણે મોટું માપ જોયું તો ત્રણ ત્રણ સંખ્યા છોડીને કાપવાનું આ યોગ્ય એકમ એટલે રાઈટ સંખ્યા બાકી સંખ્યા કશું નથી સાવ એકમ જળવાવું તો અહીંયા મેં યોગ્ય એકમ બધી સંખ્યા લખી છે એમાં આઠ ઉપરથી મારે શરૂ કરવાનું એટલે આઠ થી શરૂ કરી આઠ થી શરૂ ડાબી બાજુ ત્રણ કદમ થશે એક બે ડાબી બાજુ ત્રણ કદમ વધતા મને કેટલા મળ્યા મારો જવાબ યોગ્ય છે વ્યવસ્થિત છે બરાબર આ રીતે તમારી સંખ્યા બાદ બાકી કરવાની છે આ લખાણ જે છે એ ડોખવું પડે એમ નથી તમે એક વખત વાંચો એટલે સમજાઈ જાય અને સમજાઈ જાય તો જ એ એના માટે છ ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો મારી પોતાની એક રિક્વેસ્ટ છે કે કોઈ પણ કામ એકાગ્રતાથી કરવું જોઈએ અને કેટલી એકાગ્રતાથી કરવું જોઈએ એનું ઉદાહરણ પણ તમારી પાસે છે તમે જો સાયકલ ચલાવતા તો અઘરામાં અઘરું કાર્ય તમે સરળ રીતે કરો છો સાયકલ ચલાવ કે બે વ્હીલના ટાયરની પૂર તમારી એ સાયકલ આખી બેલેન્સ થઈને ચાલી જાય છે અને એને તમે એમને ઊભી મૂકજો પડી ચડે
તરત જ પડી જશે. હવે એના ઉપર તમે બેઠા છો, તમે પેડલ મારીને સાયકલ ચલાવો છો, ગિરદીમાં તમે સુવ્યવસ્થિત કાઢો છો, તો એ જે બેલેન્સ જાણો છો એમાં ભરપૂર એકાગ્રતાનો ઉપયોગ કરો. એ એકાગ્રતા જો એક મિનિટ પૂરતી આવી ગઈ તો તમે લખી શકો. અને લખાણ સાથે સંખ્યા લખા હોય એટલું બેસ્ટ કરે, એટલે ભણવું જ હોય તો બેસ્ટ કરે. અને જે કામ બેસ્ટ કરી એમાં સફળ જાય, પણ એમાં મેં કીધું એકાગ્રતા. તો બીજો દાખલો લઈએ, 6-2 એવી રકમ રકમ અહીંયા જોઈ ને પેલા તમારે બાદ કરવા માટે 6 થી શરૂ કરી છની ડાબી બાજુએ એક એકમના, ફરીવાર સ્પષ્ટતા કરું, એકમનું માપ ફિક્સ ન હોય તમને સારું લાગે એ માપ લે. આપણે કમળ દોરીએ પછી એ લખવું પડે કમળ, અથવા ખબર પડે કા કમળ. આપણે મોર દોરીએ ને એ લખવું પડે મોર, નકર કબૂતર જેવી આકૃતિ. એમ યોગ્ય તો આ એક એકમના એક એવા કેટલા કદમ મારે ભરવા પડશે? 2. કઈ સાઈડ? ડાબી બાજુ. 2 પગલા જઈશું, ડાબી બાજુ જઈશું, એટલે લઈશું એને ડાબી બાજુએ જઈશું. શબ્દોની પસંદ બુડાવું છે, જાવું છે, જઈશું, હાલ જઈશું. આ 2 કદમ જતા આપણે હવે ક્યાં પહોંચીશું? આપણે બધા જાણીએ 6 માંથી 2 છે, ક્યારેક આગળ નથી, એટલે 4 પહોંચીશું. હવે સંખ્યા રેખા ઉપર આપણે સંખ્યાઓ મૂકીએ, 0, 1, 2, 3, 4, 5 પૂર્ણ સંખ્યા એક પણ નથી, એટલે 0 થી બને. તો 6 થી શરૂ કરવાનું છે. 6 આપણે અહીંયા છે, 2 એકમ ડાબી બાજુ ખસવાનું છે, કદમ ભરવાના છે. પેલો કદમ, બીજું કદમ, અને પહોંચી ગયા ત્યાં જે આપણું જ કદમ છે. બરાબર, આટલું ઈઝી છે. બાદ બાકી છે ડાબી સાઈડ કદમ ભરવાના, સરવાળો છે જમણી સાઈડ કદમ ભરવાના, અને ગુણાકારમાં અમને શીખ. તો જોઈએ હવે આપણે ત્રીજો દાખલો છે. નવ થી શરૂ કરી
કઈ બાજુ? ડાબી બાજુ. એક એકમ ના એક, એ શબ્દ યાદ રાખજો. એક એકમ ના એક કેવા? કેટલા પગલા? છ. છ પગલા જઈશું. છ કદમ જતા આપણે ત્રણ પદ પહોંચીશું. બરાબર ને? નવ માં છ ને ત્રણ લખો એટલે 32 જવાબ મૂકવાનો થાય. 8 માઇનસ 3 બરાબર 5, 6 માઇનસ 2 બરાબર 4, અહીંયા જવાબ આવશે 9 માઇનસ 6 બરાબર 3. તો ઓછામાં ઓછી સંખ્યા રેખા 9 પરથી શરૂ કરવાની છે, એટલે 9 સમાવવા જોઈએ. એ રીતે પહેલાથી વિચારીને આપણે સંખ્યા રેખા દોરવી પડે. જોઈએ અહીંયા કેટલા સમય છે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને પહેલાથી જ વિચારીને સંખ્યા અને મોટી પૂરી. કારણ કે 9 પછી 1 2 સંખ્યા તો દેખાવી જોઈએ, જે અહીંયા જવાબ પછી 1 2 સંખ્યા દેખાય. તો 9 થી શરૂ કરીને ડાબી બાજુએ 6 પગલા કરવાના છે. 6 સુધીની ગણતરી તો થાય ને. 1, 2, 3, 4, 5 ત્રણ ઉપર પહોંચી શકાય. શું આપણો જવાબ? 3 આવે છે. આ આવે છે રાઈટ આન્સર. 9 6 0 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
જો વધારે નંબરના ચશ્મા પડે રેખા તો એને જ અને યોગ્ય એક આવા મંથાવે તો એક તો મેં નહીં અને સિંચન તો જ્યારે છોડ નાનો હોય ત્યારે જ કરવું પડે ત્યારે જ એને યોગ્ય ખાતર પાણી ડોલમાં જ વાપરી દો તો પાણી જોઈએ ડોલમાં કપાશ ન થાય ભાઈ યોગ્ય સમયે યોગ્ય રીતે એને માવજત જ્ઞાન પણ તોય છોડ મોટો થાય એમાંથી કઈ કપાસ આવે એમાંથી તમારા વાલીઓ કમાતો છે આ યોગ્ય સમય કરવું પડે તમે એમ કે હજી હમણાં ને હજી અમે નાના છે ફલાણું છે હું છોડું છે ઢી કરું છે બધું ગુજરાત કઈ ઠીક છે હવે આપણા કાંઠે ખીજાતો નથી નહીં તો હકીકત છે દસમા વાળા સંકેત આપણને અશું ક્યારે વિશાળે થઈ ગયો એટલે તમે જોજો ઉદાહરણ આપવા છે જોજો ગણિતમાં ઉદાહરણ આપવા કેટલી જાતિ રેખા દોરેલી છે કેવા એકમ લીધેલા છે એકમ શું કહેવાય એની વ્યાખ્યા પણ આપી છે પ્રસ્તાવના આગળ પાંચ છ પાના દસ પાના જે આપે છે કે એમ જ છાપી નથી રાખતા ને વેસ્ટ નથી એ તો બેસ્ટ છે એને તમે વાંચો ને ક્યાં તમારી પાસે લેસન નથી હવે અમારે કઈ કામ નથી વાલી લેવું કહી દો છો તમારી પાસે ક્યાં લેસન સાહેબ ક્યાં લેસન આપે એ તું એ અડધી થઈ તો આ કોણ વાંચશે આગળ જે પ્રસ્તાવના છે કોણ વાંચશે એ શું કામ આપે છે વિચાર સરવાળા માટે જમણી સાઈડ એટલે કે જમણી તરફ કદમ આપણે બે બાદબાકી માટે ડાબી તરફ એટલે કદમ ભર્યા ડગલા કાઢ્યા ગયા સૌરાષ્ટ્ર પાસે ગુણાકાર માટે બે વસ્તુ યાદ રાખવાની છે ગુણાકાર માટે હંમેશા ઝીરો થી જ કદમ ભરો અને હંમેશા જમણી તરફ જાઓ એટલે યોગ્ય જવાબ આવે કે બે છ કેટલા આવશે 12 આવશે 12 સંખ્યા એકમ બે ને છ વડે ગુણવા છે તેથી શું લખાય બે ને અથવા છ એકમ બે વખત બે ચાલે કારણ કે ગુણાકારમાં આપણે આગળ નિયમો જોઈશું જૂથનો નિયમ કર્મનો નિયમ ગુણાકારમાં ક્રમનો નિયમ નથી બે ગુણ્યા છ લખો 12 થાય છ ગુણ્યા બે લખો 12 આમાં ક્રમનો ગુણાકારમાં બિલકુલ મહત્વ એટલે બે એકમ છ વખત તમે કદમ ભરો અથવા તો છ એકમ બે વખત કદમ ભરો બે થી ઓપ્શન બને એટલે બે એકમ છ વખત અમે લઈશું બબે એકમ છ વખત આપણે લેવા પડે આથી આગળ લખું છું છે ને ઝીરો થી શરૂ કરી
અને 0 ની કિંમત લખશું જમણી બાજુ શિરો ની જમણી બાજુ 2 એકમ ના 6 મૂલ્યો છે 2 એકમ ના 6 મૂલ્યો સરવાળા પદ્ધતિમાં 1 એકમ ના 1 એવા 6 પગલા આવતા અહીંયા ગુણાકાર છે 2 ગુણ્યા 6 છે એટલે 2 એકમ ના 6 પગલા લેવા 2 એકમ ના 6 પગલા કેવી રીતે લેવા એ આપણે સંખ્યા રેખા પર તમને સમજાવું છું આમ આપણે 12 ઉપર પહોંચીશું આમ આપણે 12 ઉપર પહોંચીશું હવે બે બે એકમના 6 પગલા આપણે ભરવાના છે અને જમણી તરફ એટલે ક્યાં રેખા ઉપર અંક નું નિરૂપણ કરીએ તો 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 બોલતા બોલતા એટલે કે અંક રસ્તામાં મિસ નથી ભૂલાય રહી જીરો થી લઈને અંકો લખાઈ ગયા પછી બે બે એકમ એક બે એકમ ના છ એટલે જીરો થી બે એકમ એક મૂકી દેવા આ બે એકમ એક મૂકી એક એકમ અને એક એકમ એટલે બે એકમ થી આ બબ્બે એકમ ના કેટલા કદમ ભરવાના છે છ એક થયું બીજું થયું ત્રીજું એક મૂકી એટલે બે બે એકમ થઈ ચોથું પાંચમું અને આ છે ક્યાં મૂક્યા બાર ક્યાંથી શરૂ કરવાનું હંમેશા ગુણાકારમાં જીરો એટલે જવાબ થયો 2 ગુણ્યા 6 બરાબર 12 સમજ પડી કદાચ કદાચ સમજ ના પડી હોય તો આપણી પાસે બીજો દાખલો છે આવો અહીંયા 3 ગુણ્યા 3 3 ગુણ્યા 3 9 થાય 3 3 એકમ 3 જમણી બાજુ 0 થી શરૂ કરશું એટલે 9 પણ થશે છતાં આપણે જે લખવું પડે છે 1 3 3 વડે ગુણવા છે તેથી ત્રણ એકમ ત્રણ વખત આનું અથવા નહીં લખી શકાય અથવામાં એ જ આવશે કે ત્રણ એકમ ત્રણ વખત બે ત્રણ ત્રણ છે ને સરખું ક્રમનો ગુણધર્મ લાગુ પડે નહીં કારણ કે બંને ત્રણ છે એકમ સરખા છે આથી જીરોથી શરૂ કરી જીરોની જમણી બાજુ જમણી બાજુ તો સમજ્યા શું તો કે ત્રણ એકમ ના ત્રણ પગલા જઈશું
ત્રણ ત્રણ એકમ લેવાના છે, એક નહીં બે નહીં ત્રણ ત્રણ, અને ત્રણ વખત લેવાનું, જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર સુધી મારી સંખ્યા લેવા મેલી લે છે. ત્રણ એકમ એટલે કે એક એકમ બે એકમ અને ત્રણ એકમ અહીંયા પહોંચે, જીરો થી લઈને ત્રણ ત્રણ એકમ ત્રણ વખત ત્રણ ત્રણ એકમ ત્રણ વખત લેતા એક બે ત્રણ એક બે ત્રણ એક બે ને ત્રણ એક ગણી એ ત્રણ ત્રણ એકમ ત્રણ વખત લેતા અને રાઈટ આન્સર મળ્યો ત્રણ ત્રણ બરાબર. અને હવે ત્રીજો દાખલો જોઈએ, જે રકમ છે ચાર ગુણ્યા બે, ચાર ગુણ્યા આઠ, ચાર ચાર એકમના બે એકમ, અથવા તો બે બે એકમના ચાર એકમ, કારણ કે એમાં ક્રમનો ગુણધર્મ લાગે છે એટલે. તો ચાર બે વડે ગુણવા છે, ચારને બે વડે ગુણવા છે, તેથી ચાર એકમ બે વખત લઈશું. આ શીરો થી શરૂ કરી ની જમણી બાજુ ચાર એકમના બે પગલા જઈશું, ચાર એકમના બે પગલા. તો આમ આપણે આઠ ઉપર પહોંચીશું, ચાર આઠ આઠ ઉપર પહોંચવાનું છે, ચાર ચાર એકમના બે કદમ ભરવાના છે, સંખ્યા એકો પર એકમ દર્શે પૂર્ણ સંખ્યા હોય જીરો થી શરૂ થશે, જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તેર અને ચૌદ સુધી સંખ્યા સમય. તો ચાર ચાર એકમ આ વખતે પૂરા કરવાના છે, એટલે એવી રીતે બોલાય કે પહેલી પહેલો પડાવ અહીં આવશે જીરો ની જમણી પર, ચાર એકમ ખસતા એક બે ચાર આગળ બે ચાર એકમ પહેલો પડાવ એટલે કે એક કદમ મેં ભર્યું ચાર એકમ, બીજું કદમ ચાર એકમ બોલો એક બે ત્રણ ચાર 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 એકમના બે કદમ આઠ મળ્યા મને એટલે ચાર દૂ પણ આઠ બરોબર. સરવાળાની સંખ્યા એક બાદબાકીની સંખ્યા એક અને ગુણાકારની સંખ્યા જે તમે કદાચ પહેલી વાર જોયું છે બહુ સહેલી છે, તમે પણ પુસ્તકમાં જે આપેલું છે એનો અભ્યાસ કરશો સંખ્યા એક તમને સરસ રીતે સમજાઈ જશે. આગળના લેક્ચરમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એક આપણે જે પૂરું કર્યું બે પોઈન્ટ બે શરૂ કરવાના છે એમાં પણ થોડું વાંચન લેખન કરજો. હવેના લેક્ચરમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે લઈને બે
પરિમળશું ત્યાં સુધી શુદ્ધ જશ્યા.